અમરેલીની કે પારેખ કોમર્સ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની. આ ઘટનામાં એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરી હુમલો કરવામાં આવ્યો. આ મારામારીની ઘટનાથી સમગ્ર કોલેજનું વાતાવરણ તંગ બન્યું હતું. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. મારામારીના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોલેજના કમ્પાઉન્ડમાં મહાવીરવાળા નામના વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીઓને નજીવી બાબતે માર માર્યાની ઘટના બની. આ ઘટના સમયે અન્ય વિદ્યાર્થીનીઓ આરોપીને સમજાવવા જતા તેમને પણ આરોપી યુવકે માર માર્યો હતો, જે બાબતની ફરિયાદ ભોગ બનનાર વિદ્યાર્થીનીએ અમરેલી સિટી પોલીસમાં નોંધાવી. તેમજ ફરિયાદને આધારે પોલીસે આરોપી વિદ્યાર્થી મહાવીરવાળાને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે જ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી શહેર પોલીસ સ્ટેશનના કે પારેખ કોમર્સ કોલેજમાં મહાવીર સુરતભાઈ વાળા કે જેમના દ્વારા પોતાના જ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તું તને ઘરેથી જવો આવી ગુનાઈ ધમકીઓ આપી તેના વાળ પકડી તેને ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ. ભોગ બનનાર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની બહેનપણી પણ વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે, જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ. ગઈકાલે SY BCOM સેમ 4માં બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું ત્યારે 2:15 વાગે બધા વિદ્યાર્થીઓ હાજર હતા. મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીને સામું જોવા બાબતે માથાકૂટ આગલા દિવસે થઈ હશે તો એ દિવસે મેં વિદ્યાર્થીને બોલાવી સમજાવ્યો હતો. એ વિદ્યાર્થીએ બાંયધરી આપી હતી કે હવે એ વિદ્યાર્થીની સાથે મારે કાંઈ છે નહીં અને હું એને કાંઈ કરું નહીં. એ સમજાવીને મેં મોકલ્યો કે તરત જ બીજી જ મિનિટે ત્યાં બૂમાબૂમ થઈ એટલે હું ત્યાં દોડીને ગયો. ત્યાં ગયો ત્યારે બધું પૂરું થઈ ગયું હતું અને એ બધી જ મેટર સીસીટીવી કેમેરાની અંદર સેવ થયેલી છે.